સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ નેચર પાર્કને વરદાન સ્વરૂપે મળેલી જલબિલાડીના બ્રીડિંગ માટે સુરત સમગ્ર દેશમાં મોડેલ બની રહ્યું છે. ત્યારે તાજેતરમાં રાયપુરના ઝૂમાં જળબિલાડીની એક જોડી આપ્યા બાદ ત્રણ રાજ્યોના ચાર ઝૂ દ્વારા જળબિલાડીની ડિમાન્ડ કરવામાં આવી છે. સમગ્ર દેશના આશરે 510 જિલ્લા પ્રાણી સંગ્રહાલયમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં જળ બિલાડીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાંથી સુરત ઝૂ પાસે જળ બિલાડીઓ મંગાવવામાં આવી રહી છે. સુરતમાંથી જ હાલ જ રાયપુર ખાતે જળ બિલાડીની એક જોડી મોકલાવી સામે સિંહણની જોડી લેવામાં આવી હતી. ત્યારે રાજકોટ ઝૂ, દિલ્હી ઝૂ, કાનપુર ઝૂ અને મૈસૂર ઝૂ દ્વારા ફરી જળ બિલાડીની માંગણી કરવામાં આવી છે. વર્ષ 2006 તાપી નદીમાં પૂરવેળા તણાઈ આવેલી બે માદા જળ બિલાડીને રેસ્ક્યુ કરી અહીં રાખવામાં આવી હતી અને તે બાદ ફોરેસ્ટ વિભાગમાંથી લાવવામાં આવેલી એક નર જળ બિલાડી રાખવામાં આવી હતી. બાદમાં અહીં જળ બિલાડીઓની સંખ્યામાં વધારો થયો હતો. મોટી સંખ્યામાં જળ બિલાડીઓ દેશના કોઈ બીજા પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતી નથી. સરથાણા નેચર પાર્કના વેટરનિટી ઓફિસર ડોક્ટર રાજેશ પટેલે કહ્યું કે અત્યાર સુધી કુલ 26 બચ્ચાનો જન્મ થયો છે. તે પૈકી આપણે અમદાવાદ, ચંદીગઢ અને હૈદરાબાદ અને રાયપુર ઝૂમાં જળ બિલાડીની એક એક જોડી અપાઈ છે અને તેની સામે બીજા વાઇલ્ડ એનિમલ લીધા છે. અત્યારે સમગ્ર ભારતમાં સક્સેસફુલ કેપ્ટિવિટી સુરત ઝૂમાં જ થઈ રહી છે. સુરત ઝૂમાં 2006 પૂર દરમિયાન બે ફિમેલ જળ બિલાડી મળેલી હતી રેસ્ક્યુ થઈને. ત્યાર પછી એક મેલ મળવાથી એની સાથે રાખતા સક્સેસફુલ બ્રીડિંગ થયેલું છે. અને ભારતભરના જે બી ઝૂમાં જળ બિલાડી રાખવામાં આવ્યું છે એનું કેપ્ટિવ બ્રીડિંગ બહુ રેર થાય છે અને સુરત ઝૂમાં એનું સક્સેસફુલ બ્રીડિંગ છે. અત્યારે હાલમાં ટોટલ 11 મોટા અને 5 બચ્ચા જે ગયા મહિનામાં જ જન્મ થયેલો છે. ટોટલ 16 એનિમલ્સ ઝૂમાં અત્યારે છે. સાર સંભાળમાં તો આપણે એને નેચરલ એટમોસ્ફિયર પૂરું પાડીએ છીએ અને એની જ રીતના એ જમીનમાં દર બનાવીને બચ્ચા મૂકે છે અને ઉછેર કરે છે. મેઇન તો કાળજીમાં એનું જે ખોરાકનું છે એ ધ્યાન રાખવામાં આવે છે અને એના લીધે અહીંનું વાતાવરણ શુદ્ધ થવાથી એનું સક્સેસફુલ બિલ્ડિંગ થઈ રહ્યું છે. કેમેરામેન રાહુલ મકવાણા સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.